હવે વિદ્યાર્થીઓ જે ભરણાની વિધિ છે એ આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક તો શેર અરજી અંગેની વિધિ અને બીજું શેર વહેંચણી. તો સૌથી પહેલા આપણે જોઈએ શેર અરજીની વિધિ. એમાં પહેલા બેંકમાં ખાતું ખોલાવવું, બરાબર, આ પહેલો મુદ્દો છે. કુલ ચાર મુદ્દાઓ આ પોઈન્ટમાં આપણે જોવાના છે. એની અંદર પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું. એમાં વાત કરીએ તો પહેલા છે ભરણાની બેંક, એટલે જે બેંકમાં ખાતું ખોલાવીએ, બેંકમાં ખાતું ખોલાવવું એને જ ભરણાની બેંક એવું કહી શકાય. હવે કઈ બેંકમાં ખાતું ખોલાશે? તો કે શેડ્યુલ્ડ બેંકમાં, સેબીએ નિર્દેશિત કરેલી, આરબીઆઈનો જેના ઉપર કંટ્રોલ છે એવી શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે. કયું ખાતું ખોલાવવું? તો કે એસ્ક્રો બેંક ખાતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક માર્કમાં પૂછાઈ શકે, એસ્ક્રો બેંક ખાતું. શેરમૂડીના વ્યવહારો કરવા માટે કંપની બેંકમાં જે ખાતું ખોલાવે છે એને કેવું ખાતું કહેવાય? એસ્ક્રો બેંક ખાતું. કંપની શેર બહાર પાડે, શેરમૂડીના વ્યવહારો કરે, આ માટે જે ખાતું ખોલાવે તે એસ્ક્રો બેંક ખાતું. આ યાદ રાખજો. હવે ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળમાં ઠરાવ, પહેલા તો સંચાલક મંડળમાં સભા ભરવામાં આવે, પછી જરૂરી દસ્તાવેજો છે એ બધાને દેખાડવામાં આવે, અને પછી સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરવામાં આવે, પછી ખાતું ખુલે. કંપની છે એ ખાતું ખોલાવતી વખતે એવી બાહેધરી આપે છે કે શેર અરજી જેટલી મળશે, પછી શેર મંજૂરી થશે, બરાબર. તો એ બધી રકમ છે એ ભવિષ્યમાં આ જે એસ્ક્રો બેંક ખાતું છે એની અંદર જમા થશે. હવે શેર મંજૂરીની વિધિ બાદ શેર મૂડી અને પ્રીમિયમ સહિતની રકમ કંપનીની ખાતામાં ફેરબદલી. એસ્ક્રો બેંક ખાતું એવું ખાતું છે કે જે શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખોલવામાં આવે છે. આ પહેલા પણ કંપની છે એનું કોઈ ને કોઈ ખાતું તો બેંકમાં હશે જ, બરાબર ને. તો એ પહેલા જે ખાતું હશે એ બેંકમાં જે ખાતું છે એની અંદર શેરમૂડીનો વ્યવહાર ન થાય, એના માટે સ્પેશિયલ આ એસ્ક્રો બેંક ખાતું ખોલાવાય છે. તો મંજૂરી થઈ જાય પછી પ્રીમિયમ શેરમૂડી ભેગી થાય, પ્રીમિયમ સહિતની રકમ તમે ભણી ગયા છો, શેરની દાર્શનિક કિંમત કરતા વધારે કિંમતથી શેર બહાર પાડવામાં આવે તો એને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. તો જો પ્રીમિયમની સહિતની રકમ હોય એ શેરમૂડી હોય તો એ પછી વિધિ પૂર્ણ થઈ જાય મંજૂરી પછી કંપનીના ખાતામાં ફેરબદલી થાય. શેમાંથી? એસ્ક્રો બેંક ખાતામાંથી કંપનીનું જે મૂળ ખાતું છે તેમાં, બરાબર. તો શેર અરજી અસબા કાર્ય પદ્ધતિથી કાર્ય કરે છે. હવે અસબા કાર્ય પદ્ધતિને આપણે સમજીએ તો સેબીની માર્ગદર્શિકા 116 મુજબ, યાદ રાખજો વિદ્યાર્થીઓ, સેબીની માર્ગદર્શિકા 116 એ મુજબ અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે શેર અરજીની વિધિ થાય, એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. આ પ્રમાણે અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે શેર અરજીની વિધિ કેવી રીતે થાય? તો કે શેર અરજીની રકમ અસબા મુજબ મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરવામાં આવે. હવે આપણે અસબા કાર્ય પદ્ધતિને સમજીએ. આ અસબા કાર્ય પદ્ધતિ કંપની અને રોકાણકાર એટલે કે અરજદાર છે એ બંનેને જરૂરી છે. તો અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે ધારો કે મારું કોઈ ખાતું છે બેંકની અંદર, એની અંદર 10,000 રૂપિયા છે, મારું શેરમાં રોકાણ છે કોઈ એ 2,000 રૂપિયા છે, બરાબર. તો મારા ને મારા જ ખાતાની અંદર અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે બેંક એ 2,000 ની રકમ છે એ સ્થગિત કરી દે, બ્લોક કરી દે. મારા શેર મંજૂર થાય એટલે બેંક છે એ આ કાર્ય કરે. તો એને કઈ કાર્ય પદ્ધતિ કહેવાય? અસબા કાર્ય પદ્ધતિ. એનું ફૂલ ફોર્મ પણ મેં તમને કીધું, એ તમે યાદ રાખજો. પછી મંજૂરીની વિધિ પૂર્ણ થાય એટલે મંજૂર થયેલ જેટલી રકમ અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં ફેરબદલી થાય. હવે અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે હું જો અરજદાર છું તો મારા જ ખાતામાં 2,000 રૂપિયા હતા, બરાબર ને. પણ હવે જો મારા શેર મંજૂર થઈ જાય છે, મારે ખરેખર રકમ ભરી દેવાની છે, તો એ રકમ 2,000 રૂપિયા કંપનીનું જે ખાતું છે એમાં ટ્રાન્સફર થશે. ક્યારે? મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ. અને શેર મંજૂરીનો પ્રશ્ન અહીંયા રહેતો નથી, ના મંજૂરી શેર થાય જ નહીં. તમે યાદ રાખજો આ જે કાર્ય પદ્ધતિ છે 1/1/2016 એના પહેલા તો એવું થતું કે ધારો કે અરજી છે એ શેર બહાર પાડેલા હોય, શેર મૂડી ભેગી કરવા ધારેલી હોય, એના કરતા વધારે રકમ કંપનીને મળે તો પછી શું કરે કંપની? તો કે અરજદારના શેર ના મંજૂર કરે. ના મંજૂર કરે એટલે એટલી રકમ પાછી મોકલાવે. તો આ વિધિ કેટલી બધી ખર્ચાળ ને લાંબી થઈ જાય. તો અહીંયા અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે જો મારા શેર મંજૂર થાય તો મારા જ ખાતામાંથી એટલા રકમ ટ્રાન્સફર થઈ જાય, એટલે ત્યાં શેરને ના મંજૂર કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ પહેલો મુદ્દો સમજ્યા, બેંકમાં ખાતું ખોલાવવું. બીજા મુદ્દાની સમજૂતી મેળવીએ.
શેર અરજીઓ મેળવવી, તો સૌથી પહેલા તો વિજ્ઞાપન પત્ર જાહેર જનતા સમક્ષ બહાર પાડી અને શેરની અરજી મંગાવવામાં આવે. પછી આ ભરણાની મુદત કહેવામાં આવે કે ભરણાની મુદત કેટલી છે, કેટલી રાખવામાં આવી શકે, 3 થી 5 દિવસની અંદર. હવે રોકાણકારો, શેર અરજદારો હોય એ રોકાણકારો કહેવાય. કયા કયા? તો કે શેર દલાલ છે, પેટા દલાલ છે વગેરે. તો એ સ્ટોક એક્સચેન્જ અને અસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી. જો બેંક છે એની કોઈ શાખા કે જે અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે ચાલતી હોય એમાંથી કે સ્ટોક એક્સચેન્જમાંથી અરજીપત્રકી મેળવી લે, પછી એની સંપૂર્ણ વિગતો છે એ ભરી લે, સહી સાથે ભરી લે અને દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે. સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? ફરીથી, અરજદાર એટલે કે રોકાણકારો હોય જેવા કે શેર દલાલ, પેટા દલાલ વગેરે, કે પછી રોકાણકારો હોય તો એ સ્ટોક એક્સચેન્જ કે અસબા માટે મંજૂર થયેલ શાખામાંથી અરજીપત્રક મેળવે, પછી સંપૂર્ણ વિગતો ભરે, સહી કરે અને દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે. અને આ દલાલો છે એ અરજદાર વતી અરજીઓ બેંકમાં જમા કરાવે. રોકાણકારો હોય એ દલાલોને કહે, અથવા તો રોકાણકાર પોતે આ કામ કરી શકે, તો દલાલો અરજદાર વતી અરજીઓ છે એ બેંકમાં જમા કરાવે. પછી અસબામાં ચેકની જરૂર નથી. હવે કે અસબા કાર્ય પદ્ધતિ પછી અમલમાં આવે, અહીંયા જમા કરાવી દીધી એટલે પછી એમાં અસબામાં છે એ ઓટોમેટિક જ અરજદાર છે એને નાણું નથી આપવાનું કંપનીને, પણ એના ખાતામાંથી જ જો એના શેર મંજૂર થાય તો રકમ ઓછી થઈ જશે, એટલે અહીંયા ચેકની જરૂર રહેતી નથી. અરજદારના બેંક ખાતાની સહી અને ડીમેટ ખાતાના નમૂનાની સહીના આધારે આગળની પ્રક્રિયા થાય. કે અરજદાર પોતે એક જ છે, હવે ડીમેટ એકાઉન્ટ અહીંયા એક વસ્તુ આવી, તો રોકાણકાર છે કે અરજદાર છે તે પોતે શેરમૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે એને કયું ખાતું કહેવાય? ડીમેટ ખાતું. તો બેંક ખાતાની સહી અને નમૂનાની સહી છે આના ડીમેટ ખાતામાં, એ બે ચેક કરી અને આગળની પ્રક્રિયા થાય. પછી બેંક શેર અરજદારના ખાતામાં રકમ બ્લોક કરી તેની જાણ રજીસ્ટ્રારને કરે. હવે ધારો કે કોઈના શેર મંજૂર થઈ ગયા, બરાબર ને, તો અરજદાર છે એની રકમ છે એ બ્લોક કરી દેવામાં આવે, સ્થગિત કરી દેવામાં આવે. અસબા કાર્યપદ્ધતિ પ્રમાણે એની રકમ એટલી સ્થગિત થઈ ગઈ એના ખાતામાં, અને પછી તેની જાણ બેંક છે એ કોને કરશે? રજીસ્ટ્રારને કરશે, અને રજીસ્ટ્રાર પછી એ રકમ છે એ લીડ મેનેજરને સોંપવામાં આવે છે. તો આ બે મુદ્દા સમજ્યા. હવે પછીનો મુદ્દો આપણે સમજીએ. ત્રીજો મુદ્દો, શેર અરજીઓનું વર્ગીકરણ. શેર અરજીઓના વર્ગીકરણમાં એક તો શેર હોલ્ડરો પાસેથી શેર અરજીઓ મળે એટલે એક પત્રક તૈયાર કરવામાં આવે છે કે કયા કયા શેર હોલ્ડર પાસેથી અરજીઓ મળી. એમાંથી ઘણી બધી અરજીઓ એવી હશે કે જેની અંદર વિગતો અધૂરી હશે, તો આવી અધૂરી વિગતો વાળી શેર અરજીઓ હોય એને કંપની નામંજૂર કરી દે છે, એને ધ્યાનમાં હવે લેવામાં આવતા નથી. હવે જે બાકીના અરજદારો છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ 1 માર્કમાં પૂછાઈ શકે, એટલે કયા 4માં વર્ગીકરણ થાય છે જુઓ. અરજદારોનું વર્ગીકરણ, એક તો છૂટક રોકાણકારો એટલે મારા ને તમારા જેવા રોકાણકારો કે જે કંપનીમાં શેર હોલ્ડર બનવા ઈચ્છે છે, પછી બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, બહુ ઊંચી નેટવર્ક એટલે ઊંચી સંપત્તિ ધરાવતા હોય એવા બિન સંસ્થાકીય હોય, સંસ્થામાં કઈ ના હોય એવા રોકાણકારો છે તેવા, પછી સંસ્થાકીય રોકાણકારો દેશ કે વિદેશમાં કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય એવા રોકાણકારો, અને કંપનીના કર્મચારીઓ. જો વિજ્ઞાપન પત્રમાં કંપનીએ જાણ કરી હોય કે કંપનીના કર્મચારીઓ માટે પણ 8% શેર અનામત રાખવામાં આવશે તો કંપનીના કર્મચારીઓ પણ અરજદારો હોઈ શકે. તો આ 4 યાદ રાખજો, છૂટક રોકાણકાર, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારો જો જોગવાઈ કરી હોય તો, બરાબર. હવે આ રીતે અરજદારોનું વર્ગીકરણ થઈ ગયું. એના સિવાય નવી એક વાત જોઈ લઈએ આપણે, તો જ્યારે કંપની શેર બહાર પાડે છે, શેર મૂડી એકઠી કરવા ધારે છે, ત્યારે છૂટક રોકાણકારો માટે 10% શેર કમસે કમ અનામત રાખવા જોઈએ. એટલે બાકીના બધા શેર છે એની વહેંચણી આને થઈ શકે, પણ 10% શેર છે એની ફરજિયાતપણે જે આપવી જોઈએ, અરજી સ્વીકારવી જોઈએ એ કયા હોવા જોઈએ? છૂટક રોકાણકારો. એટલે આ ટકાવારી 10% છૂટક રોકાણકારો માટે અનામત, એ વસ્તુ યાદ રાખજો. હવે આપણે આ અરજી અંગેની વિધિમાં છેલ્લો મુદ્દો જોઈએ. ચોથો મુદ્દો છે શેર વહેંચણી અને વહેંચણી પત્ર. તો પ્રમાણસર ફાળવણી કોને? તો કે દરેક વર્ગના કર્મચારીઓ હશે. આ બધાએ 1, 2, 3, 4 આ વર્ગ કહેવાય અરજદારોનો, બરાબર ને? તો આ દરેક વર્ગના જે અરજદારો છે એના કેટલા પ્રમાણમાં શેર છે એ લોકોને ફાળવવા,
અને કેટલા પ્રમાણમાં અરજીઓ આવી છે અને કેટલા પ્રમાણમાં ફાળવવા એ નક્કી કરવામાં આવે છે, જેને કહેશું પ્રમાણસર ફાળવણી. હવે આ પ્રમાણસર ફાળવણી છે એને આખરી સ્વરૂપ આપવા વાળા આ ત્રણ કોણ? ધરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે માન્ય શેર બજારમાં અધિકૃત વ્યક્તિઓ. આ ત્રણ એવા છે કે જે પ્રમાણસર ફાળવણીને આખરી સ્વરૂપ આપે છે. આ યાદ રાખજો કયા કયા, ધરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને માન્ય શેર બજારમાં અધિકૃત વ્યક્તિઓ. બરાબર, આ બધી કામગીરી કરે છે પ્રમાણસર ફાળવણી માટેની. પછી એક પત્રક તૈયાર કરવામાં આવે છે. એક માર્કમાં પૂછાઈ શકે શેર વહેંચણી પત્રક એટલે શું? તો જે અરજદારો છે, જેને શેર ફાળવેલા છે, હવે તે તમામ શેર ફાળવેલા નામ, એના ડીમેટ ખાતા નંબર, એટલે ડીમેટ ખાતું એવું છે કે વ્યક્તિ શેર બજારની લેવેચ માટે બેંકમાં જે ખાતું ખોલાવે તેને ડીમેટ એકાઉન્ટ કહેવાય. અહીંયા વાત કંપનીની નથી, પણ મારા અને તમારા જેવા રોકાણકારની વાત છે. તે શેરની લેવેચ માટે જે ખાતું ખોલાવે છે તેને કયું કહેશું? ડીમેટ એકાઉન્ટ. તો જેને શેર ફાળવેલા છે એના નામ, ડીમેટ ખાતા નંબર, એને કેટલા શેર ફાળવ્યા, તો ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટના આઈડી, જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એનું આઈડી, તો આ બધી જ વિગતો જેમાં સમાવવામાં આવે છે તે પત્રકને કયું પત્રક કહેશું? શેર વહેંચણી પત્રક. તમને શેર વહેંચણી પત્રકમાં કઈ કઈ વિગતો હોય છે તો આ બધી લખવાની રીત. બરાબર, એ પછી અરજદારના ડીમેટમાં જમા રકમ જે તે અરજદારના બેંક ખાતામાં અસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. આપણે અસબા કાર્ય પદ્ધતિ પહેલા જ જોઈ, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. આ યાદ રાખજો, અસબા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ, એટલે આપણે જોયું હતું એ પ્રમાણે રોકાણકારના જ ખાતામાં શેર અરજીની જેટલી રકમ છે એ બ્લોક કરી દેવામાં આવે છે. આ બ્લોક થયેલી રકમ પછીથી એમાંથી ઉધારવામાં આવે છે અને એ જ રકમ શેમાં જમા થાય છે? બેંક કંપનીએ બેંક ખાતું ખોલાવ્યું છે, એસ્ક્રો બેંક ખાતું, તેમાં. એટલે અસબા કાર્ય પદ્ધતિ પ્રમાણે જે નાના બ્લોક હતા અરજદારના ખાતામાં એ હવે ક્યાં ચાલ્યા જશે? એસ્ક્રો બેંક ખાતામાં. એવી રીતે પછી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણકારોને SMS કે ઈમેલથી જાણ, રોકાણકારોએ રોકાણ કર્યું છે તો રોકાણકારોને જાણ કરવામાં આવે છે કે આ રીતે તમારા નાણાં છે એસ્ક્રો બેંક ખાતામાં જમા થાય છે. કેવી રીતે? SMS કે ઈમેલ દ્વારા. બરાબર, પછી કંપની રજિસ્ટ્રાર અને સેબીને પણ વહેંચણીની જાણ. શેર વહેંચણીની વાત છે, આ બધી વાત આવીને એ ત્યાં સુધીનું બધું શેર અરજી અંગેની વાત હતી. હવે આ વાત છે એ શેર વહેંચણીની છે. હવે કંપનીએ શેર વહેંચણી કરી દીધી છે અરજદારોને એમ ધારવા માંગે છે કે ભાઈ આ શેર હોલ્ડર હશે, તો એ બધી જાણ બે વ્યક્તિઓને કંપની કરશે. કોને? ROC, રજિસ્ટ્રાર ઓફ કંપની. બરાબર, ROC એટલે શું? રજિસ્ટ્રાર ઓફ કંપની, એને જાણ કરશે. બીજી કોને જાણ કરશે? સેબીને વહેંચણીની જાણ કરશે. તો આ ચાર મુદ્દા આપણે જોયા વિદ્યાર્થીઓ. શેર અરજી અંગેની જે વિધિ છે એમાં પહેલું બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, પછી આ ત્રીજું શેર અરજીઓનું વર્ગીકરણ અને ચોથું શેર વહેંચણી અને વહેંચણી પત્રક. આ શેર અરજીમાં આવે અને હવે જોશું આપણે શેર વહેંચણી. હવે પછીનો મુદ્દો.